અને હવે વાત કરીશું તાઉતે ચક્રવાતની એલર્ટ પર છે ગુજરાત, કારણ કે તાઉતે તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે। આ તાઉતે વાવાઝોડું દીવથી 75 કિલોમીટર દૂર છે અને 70 કિલોમીટરની તેની પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે। રાત્રે 8 કલાકથી 11 વાગ્યા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે તે ટકરાશે। પોરબંદર અને મહુવાની વચ્ચે આ તાઉતે વાવાઝોડું ટકરાશે, દીવને પણ તે અસર કરશે। આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની હશે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। વેરાવળ જાફરાબાદ બંદર પર ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું। તો તાઉતે વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ પડ્યો। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાવાઝોડા મુદ્દે પણ ચર્ચા કરી અને પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, એલર્ટ હવે ગુજરાત જે છે તે હવે એલર્ટ મોડ ઉપર આવી ચૂક્યું છે, કારણ કે હવે આવનારા કલાકોની અંદર જ આ ચક્રવાત જે છે તે હવે હિટ કરવાનું છે। રાજ્ય સરકારની કેવા પ્રકારની તૈયારી છે, સમીક્ષા કેવી રીતે થઈ રહી છે? નિર્મલ, आपने अवाज मारो आवी रह्यो हतो, तो ए जाणवा मांगीशुं के राज्य सरकार अत्यारे कई दिशामां कामगीरी करी रही छे, शुं छे तेमनो एक्शन प्लान आ साइक्लोननी सामे? जो जो तैयारीओ हती ते तमाम तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। लगभग साँजे 5 वाग्या सुधीमां तमाम तैयारीओने आखरी ओप आपी दीधो छे अने जोईए तो जे प्रकारे जाणकारी प्राप्त थई रही छे, लगभग 2 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને કોવિડ મહામારી છે અને એવા સંજોગોમાં જ્યારે તાઉતે વાવાઝોડાની સંભવિત અસર છે તેવા સંજોગોમાં સરકાર બંને પક્ષે વિચારી રહી છે, બંને તરફે વિચારી રહી છે કે આવા સંજોગોમાં આરોગ્ય ટીમને કેવી રીતે સક્રિય રાખવી। એટલે એવા સંજોગોમાં 700થી વધારે આરોગ્ય ટીમોને સક્રિય રાખવામાં આવી છે। 108 એમ્બ્યુલન્સને તૈનાત રાખવામાં આવી છે। લગભગ 600થી વધારે એટલે કે 607 જેટલી 108 એમ્બ્યુલન્સ છે જેને એલર્ટ કરી દેવામાં આવી છે। 160 જેટલા આઈસીયુ ઓન વ્હીલ છે તે પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તમામ દરિયાકાંઠાના વિસ્તારમાં આ આરોગ્ય ટીમ સહિતની જે વિવિધ વિભાગની ટીમો બનાવવામાં આવી છે તે ટીમો સક્રિય રહેશે। ઉર્જા વિભાગની વાત કરવામાં આવે, ફોરેસ્ટ વિભાગની વાત કરવામાં આવે કે આરએનબીની વાત કરવામાં આવે, તમામ વિભાગો સક્રિય છે। તમામ વિભાગોના કર્મચારીઓની એક અલાયદી ટીમ બનાવવામાં આવી છે। રસ્તા બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં આરએનબીને પણ એલર્ટ કરી દેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે રસ્તા શરૂ કરી દેવામાં આવે। અત્યાર સુધીમાં જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે 6 જેટલા રસ્તા બંધ થયા હતા અને જેને રાબેતા મુજબ કરી દેવામાં આવ્યા છે। 67 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। સાથે જ જે સ્થળાંતરની વાત કરવામાં આવે તો લગભગ 2 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એક પણ માછીમાર કે પછી તેમની બોટ અત્યારે દરિયાની અંદર નથી। તમામ જે માછીમારો છે અને તેમની બોટ છે તે સુરક્ષિત રીતે તેમને પરત લાવી દેવામાં આવે છે તે પ્રકારની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એનડીઆરએફની ટીમ છે, તમામ મોરચે અત્યારે સક્રિય છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને તેને સક્રિય રાખવામાં આવી છે। ભાવનગર, અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોના જે દરિયાકાંઠા છે ત્યાં તમામ ટીમો અત્યારે એલર્ટમાં છે। એસડીઆરએફની ટીમને પણ સક્રિય રાખવામાં આવી છે। થોડીક જ ક્ષણોમાં અહીં સ્ટેટ રાજ્ય સરકારની તૈયારીઓ જે છે તે પહેલેથી જોશમાં ચાલતી હતી।